सूरत कांग्रेस द्वारा हक अने अधिकार नी लड़ाई अंतर्गत सूरत में पोतानी विविध मांग ने लई अभियान शुरू कर्युं छे, जेमां सूरत में धारासभ्य ने आवेदन आपी रजूआत करवामां आवी रही छे। ते अंतर्गत सूरत ना करंजना धारासभ्य ने आवेदन आपी रजूआत करवामां आवी हती। ते समय पोलीस अने कांग्रेस कार्यकर्ताओ वच्चे घर्षण थयुं हतुं। सूरत जिला कांग्रेस द्वारा हक अने अधिकार नी लड़ाई अंतर्गत सूरत ना धारासभ्यों ने पोतानी विविध मांग जेवी के सरकारी कॉलेज कब्जा रसीदवाड़ी मिलकत ने कायदेसर करवी, रस्ता पर बंद पड़ेली हाई टेन्शन लाइनों दूर करी रस्ता खुला करवा, तेमज खाड़ियों नी गंदगी दूर करी खाड़ी पैक करवामां आवे तेवी मुख्य चार मांग साथे सूरत जिला कांग्रेस द्वारा धारासभ्य ने आवेदन पाठवी रजूआत करवामां आवी रही छे। तेवामां ज रोज करणना धारासभ्य प्रवीण घोगारीनी ऑफिस खाते शंखनाद करी बंगड़ी अने लॉलीपॉप आपी आवेदन पाठवानुं हतुं। ते दरमियान पोलीसे आवी कार्यकर्ताओने अटकावता पोलीस अने कांग्रेसी कार्यकर्ताओ वच्चे घर्षण थयुं हतुं। जो कि त्यारबाद पोलीसे बे व्यक्तिओने आवेदन आपवा माटे मंजूरी आपता आवेदन पाठवायुं हतुं। जो कि लॉलीपॉप तेमज बंगड़ी फेंकी विरोध करवाना प्रोग्रामने पोलीस दरमियानगीरी करी अटकावी हती। त्यारबाद कार्यकरो द्वारा आवेदन पाठवी रजूआत थया बाद પોતાની માંગ રજૂ કરી હતી। અમારી લડાઈ એ છે કે આજ સુધી આપણા સુરતના 12 ધારાસભ્ય છે, 12 માંથી એક પણ ધારાસભ્ય આવી વિધાનસભામાં, અમારા જે ચાર પ્રશ્ન છે એના માટે 5 વર્ષ પૂરા થવા આવ્યા છતાંય કોઈએ કંઈ હજુ સુધી એની પ્રશ્નોત્તરી કરી નથી। અમે આજે 3 વર્ષથી એક તો સરકારી કોલેજ માટે લડીએ છીએ, સ્વરાચામાં સરકારી કોલેજ હોવી જોઈએ, વિદ્યાર્થીઓને દૂર દૂર સુધી જવું પડે છે અને જે વિદ્યાર્થીઓને હાલાકી પડે છે એના માટે સરકાર વિચારે નહીં અને અહીંના ધારાસભ્ય વિચારતા નથી। બીજું કે ડ્રેનેજ જે ખુલ્લી ગટરો છે, ખુલ્લી ખાડીઓ છે, એ ખુલ્લી ખાડીઓમાં ગંદકી અને ગંધાતી હોય છે અને મચ્છરનો ઉપદ્રવ પણ એટલો હોય છે, તો એ મચ્છરના ઉપદ્રવના લીધે ખુલ્લી ખાડીઓને બંધ કરવા માટેની પણ અમારી માંગણી છે। ત્રીજી છે કે અત્યારે જે સોસાયટીઓ છે, જૂની સોસાયટીઓ ફાઇલ ઉપર છે, એને દસ્તાવેજ માટે, કાયમી દસ્તાવેજ કરી આપવા માટે અમે સરકારશ્રીને રજૂઆત કરી છે, આગળ ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કર્યો છે, પણ એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી। અને અમારી ચોથી માંગણી એ છે કે આજે લોકોને જે હાલાકી પડે છે એ હાલાકીમાં ગામડાઓમાં જે રહેઠાણ છે, આજરોજ અમે અમારા કરંજ વિસ્તારના ધારાસભ્યને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। રજૂઆત અમારી એવી છે કે વર્ષો જૂના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વિધાનસભાની અંદર ફરી ઉજાગર કરવા માટે અને જાગૃત કરવા માટે આવ્યા છે। અમારો પહેલો પ્રશ્ન એ છે કે વરાછાની અંદર સરકારી કોલેજ ફાળવવામાં આવે, ગ્રાન્ટેડ કોલેજ ફાળવવામાં આવે। ત્યાર પછીનો અમારો બીજો પ્રશ્ન એવો છે કે જે ફાઇલોવાળી મિલકત છે એને દસ્તાવેજવાળી મિલકતો કરવામાં આવે, જેથી કરીને મધ્યમ વર્ગ અને જે સામાન્ય અને નાના માણસો છે એમને પૈસાની તકલીફ હોય તો સરકારી લોન એની પર મળી શકે। આજરોજ કરંજ વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગારીને આવેદનપત્ર આપવાનું છે અને આવેદનપત્રની અંદર જે વર્ષો પુરાણી જે ચાર માંગણીઓ છે, વરાછા હોય, કતારગામ હોય કે મોટા સરથાણા હોય, આ તમામ વિસ્તારની અંદર એક સરકારી કોલેજ જે વર્ષો જૂની માંગણી છે, ગત બજેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરીઓ જે આપવામાં આવી, અમુક કોલેજોને એડમિશન પણ ચાલુ થઈ ગયા, તો વરાછામાં કેમ નહીં? કબજા રસીદવાળા હજારો મકાન છે, એમને કાયદેસરનો માલિકીનો હક આપવો, જે એક આરોગ્યને હાનિકારક છે એવી ખાડી જે પસાર થઈ રહી છે એનું રીડેવલપમેન્ટ કરવું અને બંધ પડેલી હાઈ ટેન્શન લાઈનો દૂર કરવી, એમને લઈ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 6 ધારાસભ્યને જે આવેદનપત્રો આપ્યા છે એના ભાગરૂપે આજે કેમેરામેન કેસી વગાસિયા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ સુરત।